હવે આ જે ચોથો મુદ્દો છે ને એ હવે ધીરે ધીરે આપણે આજે આ પાઠની મુખ્ય વાત કરવાની છે ને એના તરફ દોરી જાય છે. એટલે આ એનો આ જરા પાયો નાખ્યો અહીંયા કે આ તમારે આકૃતિ તો દોરવાની, પણ કેવી રીતે દોરવાની, આ એક પ્રકારે તમારે દોરવાની વાત કરે છે. કે જો બે આકૃતિઓનો આપણે પી ને ક્યુ જો પહેલાં મેં દોરી હતી ને એના બદલે એવી રીતે આપણે દોરવાની કે એક સામાન્ય પાયો હોય. એટલે હું આ સમજાવીશ કે સામાન્ય પાયો એટલે શું, અને શિરોબિંદુ અથવા તો શિરોબિંદુ એક હોય કે ઘણા બધા શિરોબિંદુ, એ જો દરેક આકૃતિના સામાન્ય પાયાની એક જ બાજુએ, હવે આ શિરોબિંદુ ખરા પણ એ એક જે પાયો લીધો એની એક જ બાજુ, ડાબી બાજુ જમણી બાજુ કે ઉપર કે નીચે એ હોય, અને દરેક આકૃતિના સામાન્ય પાયાની એક જ બાજુએ પાયાને સમાંતર રેખા પર હોય તો તે બે આકૃતિને સમાન પાયા પર એક સમાંતર રેખાની એક જ જોડની રેખાઓની વચ્ચે આવેલી છે એમ કહેવાય. એટલે આ જો લાંબુ લાંબુ છે, હવે હું ચિત્ર દ્વારા સમજાવીશ. આપણે જે પહેલાં અત્યાર સુધી એટલા માટે શીખતા હતા, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ને બધું શીખાતા ને, શું કામ શીખાતા, આપણે જે એના ગુણધર્મો શીખાતા એ હવે એનો ઉપયોગ કરવાનો છે. આપણે જો આ શીખાતા કે આ બે સમાંતર રેખા છે, બરોબર ને, આ એલ અને એમ છે એ સમાંતર રેખા છે, એલ સમાંતર એમ છે, આ બધું આપણે શીખી ગયા. તો હવે આપણે એના ઉપર આકૃતિઓ દોરીએ છીએ. એટલે જો આપણે એટલે બે આકૃતિ દોરવી છે, અરે ધારો કે હું ચતુષ્કોણ દોરું, તો આ એક ચતુષ્કોણ મારે એવી રીતે દોરવાનો, ધારો કે આપણે આ એ બી સી ડી ચતુષ્કોણ દોરતા હતા ને, એ બી સી ડી અને પી ક્યુ આર એસ, એવા જો મારે બે ચતુષ્કોણ દોરવા હોય તો આમાં શરત એવી છે કે તમારે આના એક પાયો હોય. એટલે ધારો કે આ ડીસી છે, આ ડીસી, આ પાયો હું અહીંયા ડીસી દો, બરોબર, અને એના શિરોબિંદુ, એટલે આ બધા એના શિરોબિંદુ કહેવાય, આપણે શીખી ગયા બધું. એ બી સી ડી છે ને, અને આ એ બી છે, આપણે આજે બીજી સમાંતર રેખા છે એમ, એટલે આ ડી અને સી છે એ અહીંયા લાઈન થઈ ગઈ, બરોબર, અને મારા એ અને બી આ જો હું આ રેખા સમાંતર રેખા ઉપર હોય, અને આ જો આ એક હું આવી રીતે એ બી સી ડી દોરું, બરોબર, એ બી સી ડી, અને પછી આપણે બે આકૃતિની વાત કરવાની છે. તો કે હવે હું આ પી ક્યુ આર એસ છે આમાં આ જો હું સમાન પાયાની વાત કરે છે કે શું કહે છે, એક જ પાયો કે સમાન પાયો, એટલે સામાન્ય પાયાની એક જ બાજુ, એટલે ધારો કે હું આ એસઆર છે, લાલ અક્ષર બતાવ્યું, આ એસઆર હું અહીંયા દોરું, અને આ બે બિંદુ આ એક જ દિશામાં, એટલે આપણે જે કહે છે અહીંયા હું આવી રીતે આ જો બનાવું આ પી ક્યુ આર એસ, જો મારે આના ઉપર બનાવું, તો આને આ બંને આકૃતિઓ આ એ બી સી ડી, આ એ બી સી ડી અને પી ક્યુ આર એસ, આ બે આકૃતિ, એટલે આપણે ચતુષ્કોણ દોર્યો ને તે ત્રિકોણ દોરીએ, ગમે તે દોરી શકીએ, આ બંને આકૃતિ દોરવાની શરત શું છે, તો કે આ સમાન પાયો, એટલે આ એક જ પાયો છે, પાયો અહીંયા છે, આ ડીસી કયો કે એસઆર કયો, અને આ બીજી સમાંતર રેખા છે એના ઉપર એના શિરોબિંદુ, એટલે જે બીજા શિરોબિંદુ હોય આ એ બી અને પી ક્યુ છે એ પેલી સમાંતર રેખા ઉપર આવ્યા છે, તો એને એક જ પાયા ઉપર આવેલી, જો ફરીથી વાંચી જઈએ, એ બે આકૃતિઓ એક જ સામાન્ય પાયો, એટલે આપણે ડીસી અને આર એસ સામાન્ય પાયો, અને શિરોબિંદુઓ, એટલે શિરોબિંદુને બદલે હું એ પાછું સમજાવીશ, એક જ શિરોબિંદુ એટલે ત્રિકોણ દોરીએ ને, જો હમણાં પછી એ પાછું બીજું દોરશું, આપણે આ શિરોબિંદુઓની વાત કરીએ, આપણે એ બી અને પી ક્યુ જે બે શિરોબિંદુ છે ને, દરેક આકૃતિના સામાન્ય પાયાની એક જ બાજુએ, એટલે જો આપણે અહીંયા મેં કીધું કે આ જે છે
આ પી ક્યુ ને એ બીજી એક જ બાજુ છે. ધારો કે હું આ પી ક્યુ આમ પણ દોરી શકત. ધારો કે હું અહીંયા અહીંયા પી અને ક્યુ લઈ અને આમ પણ પી ક્યુ આર એસ હું દોરી શકત. પણ એમ નહીં કે આ એક જ બાજુ આપણે લેવાના છે, એ શરત છે. એટલે એક જ બાજુએ પાયાની એક જ બાજુએ પાયાની સમાંતર રેખા પર હોય એટલે પછી એ ગમે ત્યાંય નહીં. આપણે ધારો કે હું પી ક્યુ અહીંયા ગમે ત્યાં લઈ લઉં અને પછી આમ જોડી દઉં તો એ ચતુષ્કોણ નહીં. પણ આ સમાંતર રેખા છે, આ એલ અને એમ જે સમાંતર રેખા છે ને પાછા એના ઉપર જ આવેલા હોવા જોઈએ. એટલે આ શરત છે એનો, પાયો એક જ હોય અને એના જે બીજા શિરોબિંદુ એક જ બાજુ હોય અને એ સમાંતર રેખા ઉપર હોય. તો હવે આવી બે આકૃતિઓને આપણે સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ, એટલે સમાંતર રેખાની જોડ આપણે કીધી ને, એ એલ અને એમાંથી સમાંતર રેખાની જોડ કહેવાય, વચ્ચે આવેલી છે એમ કહેવાય. એટલે આપણે આ જે છે હવે હું જરા જુદી રીતે દોરું કે આપણે આ એલ અને આ એમ સમાંતર રેખા છે, એ અને એમ. હવે આના ઉપર હું મારે આવા બે ત્રિકોણ દોરવા છે કે ધારો કે આ એ બી સી ડી અને આ પી ક્યુ આર. તો આના ઉપર એમ કે હું આ સી ડી અહીંયા દોરું, અરે સી બી, સી બી દોરું અને આના ઉપર આ એ બિંદુ લઉં, આ એકમો ત્રિકોણ લઉં અને આ ક્યુ આ ક્યુ આર અને ક્યુ કા અહીંયા લઉં કા અહીંયા લઉં તો ચાલે. ધારો કે અહીંયા પી અને પણ એના જેવડા જ આ સી બી છે ને એવડા જ આર અને ક્યુ લઉં અને અહીંયા જરાક જુદા કલરમાં બતાવું ચાલો. એટલે આ પી અરે પી નહીં પણ અહીંયા આર અને આ ક્યુ આ જો બે લઉં અને અહીંયા જે આપણું એ બિંદુ હતું, ધારો કે આપણે મેં આ એ બિંદુ લીધું હતું, હવે એના ઉપર જ હું જો આ પી બિંદુ લઉં તો પણ ચાલે. એટલે તો જો આ આકૃતિ આમ મેં દોરી, આ જો પી ક્યુ આર ત્રિકોણ દોર્યો ને, તો આ એ બી સી ડી અને પી ક્યુ આર આપણે એમ કહી શકીએ કે સમાન, આ સમાન પાયો, બેનો પાયો એક જ છે, બંનેના આ જે ઉપરના શિરોબિંદુ છે એ એક જ દિશામાં છે. એટલે એના એ લાઇનથી આ એ લાઇનથી ઉપરની બાજુ છે, નીચે નથી. અને આ જે સમાંતર રેખા છે ને એના એક જ બિંદુ ઉપર આવેલા છે બે. એટલે એના ઉપર જુદા જુદા બિંદુ હોય તો ચાલે ને કંઈ, પણ તોય આ બંને આકૃતિ, આ એ બી અને સી ડી આકૃતિ, એ બે આપણે આ રીતે આ બે સમાન રેખા, આ એક સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલી છે એમ કહી, સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલી છે. આ સમાંતર રેખાની જોડ છે ને એલ અને એમ સમાંતર રેખાઓ છે એની એ જોડ વચ્ચે આ બે આકૃતિ આવેલી છે એમ કહેવાય. એટલે આપણે આ જરાક આપણે એના તમને જે આપણે શીખવાનું છે હવે ઉપયોગ કરવાનો છે એની સમજણ આપી દીધી. એટલે આનો ઉપયોગ કરી અને હવે આપણે નવી વસ્તુ નવા ગુણધર્મો શીખશું. એટલે આ બરાબર સમજી લેવાનું કે તમારે આકૃતિ દોરી ત્યારે બે સમાંતર રેખાની વચ્ચે દોરી, એક જ બાજુ દોરી, એના શિરોબિંદુ એટલે એનો એક ઉપર હોય કે એની એ લાઈન ઉપર જ હોય એ ગમે તે હોય તો પણ એ આપણે એક જોડીની વચ્ચે આવેલી આકૃતિ કહેવાય.